અસ્સલામુ અલૈકુમ, કેમ છો વહાલા બાળ મિત્રો? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3, વિષય કલશોર, ગુજરાતી. વિષયાંક છે નિબંધ લેખન. અગાઉની વિડીયોમાં આપણે અનુલેખન, પતંગિયું, કૂતરો આ નિબંધ વિશે થોડી ઘણી ચર્ચા કરી, એની સમજૂતી મેળવી લીધી અને એનું લેખન વાંચન પણ કર્યું. હવે આજે આપણે આગળ જોઈશું. મારું પ્રિય પક્ષી મોર. ચાલો, તમે તૈયાર છો ને? સૌપ્રથમ તમારે તમારી ગુજરાતીની નિબંધની જે 100 પાનાની નોટ છે એ નોટમાં અનુક્રમણિકા આ પાનું ખોલવાનું રહેશે અને આ પાના પર આપણે ક્રમના ખાનામાં નંબર 4 આ લખવાનું રહેશે. તારીખના ખાનામાં આજની તારીખ લખો, 24/11/20. વિષયના ખાનામાં મારું પ્રિય પક્ષી મોર. સમજ પડી ગઈ? ફરી એકવાર જોઈ લઈએ. ક્રમ નંબર 4, તારીખના ખાનામાં 24/11/20, વિષયના ખાનામાં મારું પ્રિય પક્ષી મોર. હવે આટલું લખાઈ ગયા બાદ આપણે નિબંધ લેખનની શરૂઆત કરીએ ને? સરસ. જુઓ બાળકો, તમને યાદ છે ને આપણે નિબંધ લખવાની શરૂઆત તો કરીએ છીએ, કયા પાના પરથી શરૂઆત કરીએ છીએ? સરસ, જમણા પાના પરથી. એટલે કે ડાબા પાના પર તમારે લખવાની કોઈ જરૂર નથી, જમણા પાના પર જ ખૂણામાં આજની તારીખ લખો, 24/11/20. વાર લખો, મંગળવાર. અને ઉપર લખો, મારું પ્રિય પક્ષી મોર. અહીં ક્રમ નંબર 4. પડી ગઈ સમજ? ચાલો હવે આપણે વાંચન કરીએ અને સાથે સાથે સમજૂતી પણ મેળવતા જઈએ. મારું પ્રિય પક્ષી મોર. મોર સુંદર પક્ષી છે. મોરને માથે કલગી હોય છે. મોરની ગરદન લાંબી અને વાંકી હોય છે. મોરના પીંછા રંગબેરંગી હોય છે. મોરનું શરીર ભારે હોવાથી તે વધારે ઊંચે ઉડી શકતો નથી. જુઓ બાળકો, નિબંધ લખતી વખતે યાદ રાખજો કે આપણે ઉપરની લીટીને અડીને જ લખાણ લખવાનું રહેશે. બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખજો. તમારા અક્ષરો સુંદર હોવા જોઈએ, અક્ષરોમાં વળાંક હોવો જોઈએ અને જોડણીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ પહેલી લાઇનમાં ફકરો પાડજો. ફકરો પાડીને જ લખાણ લખવાની શરૂઆત કરવાની, બરાબર ને? ચાલો હવે આપણે સમજૂતી મેળવી લઈએ. મોર સુંદર પક્ષી છે. તમને મોર પક્ષી ગમે છે? કેમ ગમે છે? કેમ કે મોરના માથા પર કલગી હોય છે, મોરના લાંબા લાંબા પીંછા હોય છે, રંગબેરંગી પીંછા હોય છે, બરાબર ને? સરસ. મોર સુંદર પક્ષી છે. મોરને માથે કલગી હોય છે. મોરની ગરદન લાંબી અને વાંકી હોય છે.
મોરના પીંછા રંગબેરંગી હોય છે. મોરનું શરીર ભારે હોવાથી તે વધારે ઊંચે ઉડી શકતો નથી. બરાબર ને? તમે મોરને આકાશમાં ઉડતો જોયો છે? ના. કેમ? કેમ કે મોરનું શરીર ભારે હોય છે એટલે તે વધારે ઊંચે ઉડી શકતો નથી. ચાલો હવે બીજો ફકરો. મોર વનમાં, ખેતરમાં અને બંગલાના કમ્પાઉન્ડમાં જોવા મળે છે. મોર દાણા અને જીવડા ખાય છે. તે સાપને મારી નાખે છે. ચાલો જુઓ બાળકો, મોર ક્યાં ક્યાં જોવા મળે છે? મોર વનમાં, વન એટલે જંગલમાં, ખેતરમાં અને બંગલાના કમ્પાઉન્ડમાં જોવા મળે છે. મોર શું ખાય છે? મોર દાણા અને જીવડા ખાય છે. તે સાપને મારી નાખે છે. સમજ પડી ગઈ? ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, તમારી નોટનું એક પાનું પૂરું થયું. હવે તમે નવા પાના પર આવી ગયા. નવા પાના પર પણ યાદ રાખજો કે આપણે જમણા પાના પર જ લખાણ લખવાનું છે. ડાબા પાના પર કોઈએ પણ લખવાની જરૂર નથી. કયા પાના પર લખવાનું છે? જમણા પાના પર. સરસ. ચાલો ત્રીજો ફકરો પાડો. ચોમાસામાં મોર આનંદમાં આવી કળા કરે છે. મોર ટેહુક ટેહુક કરે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. જુઓ બાળકો, ચોમાસામાં મોર આનંદમાં આવી કળા કરે છે એટલે કે ચોમાસામાં વાદળોને ઘેરાતા જોઈને મોર આનંદમાં આવી જાય છે એટલે કે ખૂબ ખુશ થઈ જાય છે અને તે કળા કરે છે એટલે કે નાચે છે. મોર ટેહુક ટેહુક કરે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. સમજ પડી ગઈ? તમારે આ નિબંધ તમારી ગુજરાતીની નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે. સમજ પડી ગઈ ને? જોડણી લખવામાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. અક્ષરોમાં વળાંક હોવો જોઈએ અને એક એક લીટી છોડીને લખજો. તમને સમજ પડી ગઈ ને? થેન્ક યુ.